ओके चलो भाई बॉयस में कौन कौन आयु छे अमित प्रकाश पछी प्रताप पछी अमित प्रकाश उमंग कुलदीप धार्मिक लिंक तो बताने गई धार्मिक धार्मिक प्रजापति धार्मिक ये घना बदा है बाकी ना आवड़ी नहीं सुपर बंदा મિહિર करती रहे जी मैं बुलाऊं मुझे कौन सा अमित धार्मिक प्रकाश सीता प्रदाप दिन मन कुलदीप धार्मिक ये ना दबाओ तो ना कभी एक आई जैसे ये नहीं क्लोज ना आप यहाँ दिखा सुनी थी बिरम बिटॉल तो बिटॉल देख चल ठीक है ચાલુ છે આ બધી વસ્તુ પહેલા એક વાર મેં તમને વિડીયો લેક્ચર્સ દ્વારા સમજાવી છે હવે આજે ઓનલાઈન ભણવાનું છે ઓનલાઈન એટલે અત્યારે તમે ઝૂમ એપ્લિકેશન પર બેઠેલા છો અત્યારે મેં તમને બધાને મ્યુટ કરી દીધા છે મ્યુટ ઓલ મેં કર્યા છે મ્યુટ ઓલ એટલે શું કે તમે બધા અત્યારે મ્યુટ છો જ્યારે હું તમને બોલવાનું કહું ત્યારે તમારે બધાએ કહું હમણાં કહું છું એટલે બોલવાનું છે હવે આ જ વસ્તુ તમારે શીખવાની છે કે મ્યુટ ઓલ એટલે શું બધા અત્યારે મ્યુટ પછી હું કહું કે ચલો અમિત બોલો પછી ધાર્મિક બોલો જેમ જેમ કહેતો જાઉં એમ એમ એ વિદ્યાર્થીએ બોલવાનું છે બરોબર સૌથી પહેલા તો શું આપણે દરેકનો પરિચય કેળવીએ મારો તો પરિચય તમને બધાને ખબર છે ખેતેન મોદી પણ તમારા બધાના પરિચય મને નથી ખ્યાલ તો એના માટે જે જે નામ છે હું કહું છું એ પ્રમાણે એટલે જેથી તમને પણ આવડે કે મ્યુટ અનમ્યુટ કેવી રીતે કરવું તે તમને પણ ખ્યાલ આવે તો જો સૌથી પહેલા કોણ છે અમિત ભગોરા પાસે તો અમિત બોલો તો હેલો આઈ એમ અમિત બોલો તો બેટા હેલો આઈ એમ અમિત ઓકે પછી નંબર બે ધાર્મિક છે ને ધાર્મિક પરમાર હેલો આઈ એમ ધાર્મિક પ્રજાપતિ નેક્સ્ટ કુલદીપ બોલતો બેટા આઈ એમ કુલદીપ હેલો આઈ એમ કુલદીપ રાણા ઓકે વેરી ગુડ ચલો નેક્સ્ટ કરો ઉમંગ બોલતો બેટા હેલો આઈ એમ ઉમંગ લેવા પછી કોણ બીજું કોઈ છે પ્રજાપતિ લખ્યું છે શું નામ છે નથ મને વંચાતું હવે કોણ બાકી રહ્યું બોયસમાં હેલો હેલો આઈ એમ અર્થ પ્રજાપતિ અર્થ પ્રજાપતિ હા પછી નેક્સ્ટ પછી બેટા જોતો હવે મ્યુટ ઓલ કરી દઉં છું એક મિનિટ
आनंद आयो आनंद हेलो बेटा बोल तो हेलो आई एम आनंद 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 बेटा खाली एक बार बोल दे हेलो आई एम आनंद देव बोल दे आई एम आनंद अरे वाह वेरी गुड अबे म्यूट अबे बद्दल म्यूट ऑल कर म्यूट ऑल कर दे हां जो मैं तुमने बद्दल म्यूट ऑल कर दीदा छे मतलब अबे અત્યારે જ્યાં સુધી કહું નહીં ત્યાં સુધી મેં નહીં બોલી શકો બધા તમે મ્યુટ ઓલ છો હવે આ એક ભણાવની ઓનલાઈન ભણાવની સિસ્ટમ છે કે તમે બધા મીટિંગમાં એન્ટર થાઓ પછી બધાને મ્યુટ ઓલ કરી દઉં છું હા મ્યુટ ઓલ મેં ભરે કર્યા ભાઈ બોલવા માટે ખાલી એટલું જ કહું ચલો ધાર્મિક ચલો આનંદ અંશરાજ બોલો એ વિદ્યાર્થી પોતાનું જે કોઈ મ્યુટનું બટન છે અનમ્યુટ કરીને અહીંયા બોલી શકે છે તો જેથી સુધી આપણે જ્યારે ક્લાસરૂમમાં જ ભણવા બેઠા હોય ને એવો જ આમ ભાસ થાય કે હા ભાઈ હું અહીંયા ક્લાસરૂમમાં છું બધા વિદ્યાર્થીઓ મારી સામે જ બેઠા છો અને તમને શિક્ષક તમારી સામે જ ઉભરીને ભણાવે છે એવો એક ભાસ થાય એ રીતનું આ એક હોય છે મીટિંગ જો સૌથી પહેલા ધોરણ 11 વિષય એકાઉન્ટ 5 ચેપ્ટર 1 હિસાબી પદ્ધતિઓ અને પારિભાષિક શબ્દો વિશે મારે સમજ આપવાની છે એમાં સૌથી પહેલું આવે છે ધંધાકીય વ્યવહાર બિઝનેસ ટ્રાન્ઝેક્શન ધંધાકીય વ્યવહાર કોને કહેવાય બરોબર પણ આ ધંધાકીય વ્યવહાર તમે ભણો છો શું કામ એમ મને તો પાછો પ્રશ્ન થાય આ પારિભાષિક શબ્દો જે આપેલા છે પારિભાષિક શબ્દો અને ઇંગ્લિશમાં એને ટર્મિનોલોજી કહેવાય ટર્મિનોલોજી પણ તમને ખ્યાલ છે ટર્મિનોલોજી એટલે શું કોઈને ખબર છે પ્રકાશ તને ખબર છે ટર્મિનોલોજી આ પારિભાષિક શબ્દ એટલે શું ટર્મિનોલોજી આનંદ ટર્મિનોલોજી પારિભાષિક શબ્દો શું ખબર છે આનંદ ધાર્મિક પ્રજાપતિ ઓકે કોઈ નથી ખબર હા ચલો હવે જો તમને કહું ટર્મિનોલોજી પારિભાષિક શબ્દો એટલે શું કોઈ પણ વિષય વસ્તુ કોઈ પણ ફિલ્ડ કે જ્યાં તમે શીખવા જાઓ ચાહે તમારે ડોક્ટર બનવું છે એન્જિનિયર બનવું છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છે સ્પોર્ટ્સમેન બનવું છે કલાકાર બનવું છે ક્રિકેટર બનવું છે વિરાટ કોહલી જેવા ક્રિકેટર બનવું છે આવું કંઈ પણ બનવું છે તેનું તમારે શિક્ષણ લેવું પડે એનું એજ્યુકેશન લેવું પડે હવે તમે જેનું શિક્ષણ લો એ વસ્તુના પોતાના પારિભાષિક શબ્દો હોય છે પોતાની એક ટર્મિનોલોજી હોય છે દરેક વિદ્યાર્થી ક્રિકેટ તો રમતા હશો બધા ક્રિકેટ રમો હા કે ના ક્રિકેટ રમો તો નહીં બીજો કોઈ ટર્મિનોલોજી તમને યાદ હોય તો બોલો ભાઈ મને તો આટલું જ આવડે છે બાઉન્સર બાઉન્સર પછી નકલ શું એ મને એક્સપ્લેન કરો મને નકલ એટલે નકલ બોલ આવે છે એવો નકલ એવો એક આવે છે મને જો પેલી ખબર યોર્કર બાઉન્સર પછી લો સ્વિંગ ના કે સ્પિન કરે સ્વિંગ કરે આલા ને કટર બરોબર ને તો એની ટર્મિનોલોજી છે જ્યાં સુધી તમે મેદાનમાં ઉતરો નહીં ક્રિકેટ રમવા ના દો વિરાટ કોહલી ત્યાં સુધી ટપ્પી ના પડે પણ આપણે ક્લાસરૂમમાં બેઠા હોય ને બેઠે બેઠે આપણે ખબર ના પડે એના માટે ક્રિકેટ રમવા જવું પડે એટલે તમે જેનું શિક્ષણ મેળવવા જાઓ ને એ શિક્ષણના પોતાના એક શબ્દો હોય હવે જે એની અંદર અંદર જાય એને જે શબ્દોની ખબર પડે અંદર ના જાય ત્યાં સુધી એ શબ્દોની ખબર પડે નહીં તો ટર્મિનોલોજી પારિભાષિક શબ્દ એને કહેવાય છે પારિભાષિક શબ્દ કે તમે જેનું શિક્ષણ લેવા જાઓ તો એ શિક્ષણની અંદર એના પારિભાષિક શબ્દો હોય હું મારી વાત કરું મારી ડોટર છેલ્લા 8 વર્ષથી ભરતનાટ્યમમાં શીખવા જાય છે આ રંગે તમને એવું હવે એ જે શીખવા જાય છે એના જે પારિભાષિક ત્રિપદા કરીને બતાવે શું કહેવાય ને રાઈટ ત્રિપદા કર અર્ધપદા કર કર્તની મુક્ત એન્ડ એક્સેટ
પડે પણ તમને આ કીધું આમ એક યાદ મને જ યાદ ત્રિપદા કર્ણ ભરતરી આવું કરતા નથી આવતું પેલા તો મેન વસ્તુ એ છે કે ટર્મિનોલોજી પારિભાષિક શબ્દો એટલે કે પારિભાષિક શબ્દો એટલે કે એનું નોલેજ કે વિષય વસ્તુનું નોલેજ તો અત્યારે તમે શું ભણી રહ્યા છો એકાઉન્ટ હિસાબી પદ્ધતિ તો હિસાબી પદ્ધતિ ના જે બધા એ પારિભાષિક શબ્દો એની સમજ ના હોય ને એકાઉન્ટ ના આવડે જેમ ભરતનાટ્યમ કરો ત્યારે આ બધા શબ્દો સમજ પડી જોઈએ ક્રિકેટમાં પણ બેલ પર ટીચર જવો ને પેલા વિરાટ કોહલી જેવું બનવું હોય પેલા એમ એસ ધોની જેવું બનવું હોય સચિન તેંડુલકર બનવું હોય તો ખાલી આમ બેઠા પકડીને ઉભા રહે તો ના આવડે એના માટે એના બધા શબ્દોની ખબર પડવી જોઈએ નહીં તો મેદા અમે ધોકો લઈને ઉભા રહો પેલો કે યોર્કર નાખ અથવા તમને કે જો પેલો યોર્કર નાખ જ તમને બેલિંગ કે યોર્કર નાખ તો કે યોર્કર ચી રીતે નાખવાનો લે ભાઈ બાઉન્સર નાખ બાઉન્સર ચી રીતે નાખવાનો આવડતું જ નથી આવો હાલ થાય એટલે શબ્દો સમજવા જરૂર છે પેલો કહીએ ધંધાકીય વ્યવહાર સાંભળજો ધંધાકીય વ્યવહાર બિઝનેસ ટ્રાન્ઝેક્શન કોને કહે છે બે કે તેથી વધારે વ્યક્તિ વચ્ચે બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચે થતી લેવડ દેવડ ને વ્યવહાર કહે છે સુધી કોઈ એડમિટ ના થયું બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચે થતી લેવડ દેવડ ને ધંધાકીય વ્યવહાર કહે છે કુછ લિયા કુછ દિયા તો વ્યવહાર છે અચ્છા વ્યવહાર બે પ્રકારના હોય રોકડ વ્યવહાર ઉદાર વ્યવહાર હવે રોકડ વ્યવહાર કોને કહેવાય રોકડ વ્યવહાર એને કહેવાય કે જેમાં રોકડ ની લેવડ દેવડ શેની લેવડ દેવડ થતી હોય રોકડ ની લેવડ દેવડ થવી એટલે તમે વસ્તુ ખરીદી અને બદલામાં રોકડા રૂપિયા આપ્યા રોકડ વ્યવહાર આ રોકડ વ્યવહાર તમે રોજ બરોજ કેટલાય કરતા આવો છો જો આમાંથી આજે બેઠેલા બધા વિદ્યાર્થીઓ છો તમને દરેક જણ લગભગ સન્ડે તમારા નજીકમાં ક્યાંક ખરીદી કરવા માટે જાઓ છો તમારું હોટ ફેવરેટ સ્થળ કે જ્યાં તમે ખાસ તમે મમ્મી પપ્પા ને બધા ખરીદી કરવા જાવ છો કોઈ સ્થળ બોલો ક્યાં ખરીદી કરવા જાવ છો રવિવારે ખાસ કરીને અમિત ક્યાં ખરીદી કરવા જાવ છો નજીકમાં સન્ડે ખાસ કરીને મમ્મી પપ્પા જોડે જ્યાં સસ્તું મળે છે મોટેરા સાડી માર્કેટ પ્રકાશ નજીકમાં બહુ ફેમસ છે જ્યાં આગળ તમે ખાસ જાઓ છો ત્યાં સસ્તું મળે છે ડીમાર્ટ જાઓ છો તો વસ્તુ ખરીદવી બદલામાં શું આપો છો તમે એના વસ્તુ ખરીદ્યા પછી પૈસા ગોધી જીરા ફોટાવાળી આવી કરકરતી નોટો આપો છો અથવા આવું કાળ પ્લાસ્ટિક કરન્સી પ્લાસ્ટિક કરન્સી પપ્પા આવું કાળ ઘસતા હશે કાળ આપેલા બધું કાળે આમ કે આમ કામ ઘસશે આમ પછી આમ કે પિન નંબર નાખો એટલે પપ્પા પિન નંબર નાખશે બાજુ તમે ઉભા ને કે જોવા નહીં તાર બધા એમ કેતા હશે પછી પછી એ વસ્તુ જે છે હવે આ બધા રોકડ વ્યવહાર છે આ શેની વાત કરું છું હા રોકડ વ્યવહાર ની વાત કરું છું કે તમે રોકડે થી વ્યવહાર કર્યો હવે આવું બીજો તમને એક એક્ઝામ્પલ આપું કે ભાઈ મારે એક કેલ્ક્યુલેટર ખરીદવું છે વિદ્યાર્થી શું ખરીદવું છે કેલ્ક્યુલેટર બરોબર તો હું દુકાનમાં ગયો અને દુકાનમાં જઈને મેં પૂછ્યું કેલ્ક્યુલેટર છે બતાવો કેટલા રૂપિયાનું જા 100 રૂપિયા શું છે લો 100 રૂપિયા બરોબર આ કેલ્ક્યુલેટર મેં ખરીદ્યું અને 100 રૂપિયા આપ્યા તો તમે દરેકે જોયું ને આ કેલ્ક્યુલેટર કુછ લિયા કુછ દિયા આ વ્યવહાર રોકડ વ્યવહાર કોને કહે છે કુછ લિયા કુછ દિયા કેલ્ક્યુલેટર લીધું આમે ગોધીના ફોટા પેલી રોકડી કરકરતી હોની નોટ હતી ને ગઈ ભાઈ મતલબ થોડી આવે કોઈ દુકાનદાર કેલ્ક્યુલેટર લીધું અને રોકડા આપ્યા બોલા કયો વ્યવહાર થયો રોકડ વ્યવહાર કયો વ્યવહાર થયો રોકડ વ્યવહાર તમારા દીકરા મને એક્ઝામ્પલ આપો આવું રોકડ વ્યવહાર નું કોણ આપશે ધાર્મિક પરમાર રોકડ વ્યવહાર નું ઉદાહરણ આપો જેમ કે દુકાને જઈને કઈ ચોપડી લીધી હોય એટલે દુકાનદાર ને 100 રૂપિયાની ચોપડી હોય તો 100 રૂપિયા રોકડા આપે ચોપડી લીધી તો એને રોકડ વ્યવહાર કહેવાય
हर्ष ए हर्ष रोकड़ व्यवहार के उदाहरण आप शु खरीदी आई है बोलते ना तो कौन मैं कौन पूछू मंथन मंथन ए मंथन रुक्कड़ व्यवहार कई अल्या तुम बता दाबेली वड़ा पाव कोई खावा जाओ छो नहीं बार तो रुकड़ा रुपया आलो तो ना ये रुक्कड़ व्यवहार च केवाय कुकड़ी खावा जाओ छो बता हां के ना हां हां पैसा रुकड़ा आलो छो के मफतिया रुकड़ा कौन बोल से बोलो अंशराज तू बोल दो बेटा कई खरीद अंशराज जवाब आप अरे अंशरथ के बावजूद नहीं एक तो खरीद यार नाना छोकरा वाले बता इंटेलिजेंट है आवड़े अंशरथ तेरे म्यूट बटन ने दबाए ले अनम्यूट करी बोल बेटा आनंद चल तू बोल तो बेटा आनंद रुककर जवाब उधर आप तो आनंद धारक यहाँ पे टीवी ले दी तो 15,000 टीवी है तो 15,000 रोकड़ा आपका ना हाँ बिल्कुल सच्चू क्या थी टीवी खरीदे दुकान थी का तो शोरूम में थी आये शोरूम में नाम बोला तो मैं रोज खरीदवा जाओ तो मैं खबर चल सेल्स इंडिया कादक रोमा सेल्स इंडिया में जाए भाई तू रोकड़ा 15,000 गणी ना लिया है वो और ना टीवी ले आया हो ते रोकड़ व्यवहार चलो अब बात करो उधार व्यवहार विद्यार्थी मित्रों उधार व्यवहार कोने केवा एना विषय ने आ तुमने समझूती आपू એટલે उधार व्यवहार कोने केवा बरोबर उधार धारक मारे पेन खरीदू छु लाओ तो केला ની पेन 30 रुपीस ની પૈસા હું બે દિવસ થી આપું ચાલશે હા તો બે દિવસ પછી આપી દઈશ તમને પૈસા જો આ મે પેન ખરીદી તમારી સામે જો વસ્તુ લીધી व्यवहार का मतलब तो कुछ लिया लिया सही पेन लिया वस्तु लीधी पैसा नहीं आया उधार व्यवहार के बाद विद्यार्थी तो वस्तु लीधी पैसा नहीं आया मैं शू कीधु बे दिवस पछी पैसा आपी उधार व्यवहार जो तमारा में कोई आवे एग्जांपल आप मने उधार व्यवहार कौन आपसे मंथन કરિયાણું અને પૈસા ના આપે બાકી उधार बाकी अरे वाह वेरी गुड उधार व्यवहार उधार व्यवहार गुड गुड बीजो को है आनंद हाँ बोल ले उधार व्यवहार को है खरीदी आई ले अरे आ कहीं खरीदा आनंद लो तो खरी सर सुख खरी आ तो कुलदीप चल कुलदीप बोल Thank you.
અરે કુલદીપ કઈ જો ખરી દેખો ઉદાહરણ આલ ના એક ખરી દેખો આ જો બીજું તમને એક ઉદાહરણ લેવાનું બીજું એક ઉદાહરણ આપું ચલો વિદ્યાર્થીઓ મને કહેજો તમે આજે બેઠેલા છો છેલ્લા 6 મહિના 12 મહિના કે 1 કે 2 વર્ષની અંદર કોઈએ પોતાના ઘરે ટીવી ફ્રીજ વોશિંગ મશીન ઘરઘંટી કે કંઈક બીજે સેલ્સ ઇન્ડિયામાંથી ઉધાર ઈએમઆઈ થી ખરીદ્યું કોઈએ પેલા હપ્તા પદ્ધતિથી ઈએમઆઈ થી આગેના કોક બોલો લે પ્રકાશ ના તમે બધા હારા પૈસા તો એટલે અહીંયા બધું તો હપ્તે થી આવશે નાના ની વસ્તુ હપ્તે થી આવશે માંગે પર ઉસકે ઓવર આઈ તું બે હફતે થી 6700 મિલસ તો આ વેક્યુમ ક્લીનર 6700 નો વેક્યુમ ક્લીનર લાયા તો એ હફતે થી લાયા તો સદુ સિક્યુરિટી 670 રૂપિયા ના 10 હફતા આ તો બધા કરોડપતિ આ બધું પૈસા થી લાવો તમે હવે બધી હફતે થી લાવી છે ઓકે હારા તો તમને કહું તમે હું તો લાવું છું લે કહું છું છેલ્લે હું પેનાસોનિક નું મારું ટીવી લાવ્યો તો સ્માર્ટ ટીવી લગભગ 49,000 રૂપિયા 990 નું એને મને 4,990 ના 10 હપ્તા કરી આપ્યા હતા 4,990 ના સાહેબ તમારે 10 હપ્તા ભરવાના અને કે ફાઇલ ચાર્જ ના 300 લીધા હતા હવે આજે મેં આખું ટીવી ખરીદ્યું એ શું હતો ઉધાર લેવા કે મેં એક પણ રૂપિયા એને નતો આપ્યો આપે તો રૂપિયો ચૂકવું તમને કહું ટોકન મની પેલું કે ક્યાં એક રૂપિયો આ ભરો ને ટીવી લીધા નતી જાહેરાત આવી એક રૂપિયો ભરો ને ટીવી લઈ જાઓ એમાં લઈ આવ્યો હતો એટલે 4,990 રૂપિયા નો એક એવા 10 હપ્તા માં ભરવાના આજે મેં ટીવી લીધું એ શું થઈ ગયું ઉધાર લેવાય કે મેં એક રૂપિયો ભરે ભર્યા ના ભર્યા બરાબર જ કહેવાય તો એ જે મેં છે દર મહિને ભરવાનું થાય એટલે આવતા મહિના થી આજે આવતા મહિને હપ્તો ચાલુ થાય તો અત્યારે મેં ટીવી શું કર્યું ઉધાર ખરીદ્યું તો આવું કહું છું આવું તમે કોઈ મને પણ ઉધાર ખરીદ્યું બીજું કોઈ મોબાઈલ વાળાની દુકાને જઈને મોબાઈલ ના અડધા પૈસા આપે ને અડધા બાકી રાખ્યા ના અડધા નહીં આવતો મોબાઈલ વાળો લે જીઓ જીઓ ટકા ઈએમઆઈ ના અત્યારે બંધ તો આપે છે શું કેવાય મેં એક મોબાઈલ ખરીદ્યો તો પેલા 16,000 નો હતો એ 1600 ના 10 હપ્તા એને મને કરી આલે હતા 16,000 ના એક એવા 10 હપ્તા એને કરી આલે મોબાઈલ બી આવે તો 0% બજાજ ફાઇનાન્સ માં આવે છે મારું બજાજ નું ફાઇનાન્સ નું કાર્ડ છે ને એમાં 0% આવે છે ખાલી 200-300 રૂપિયા ફાઇલ ચાર્જ ના લે 1600 રૂપિયા એક એવા 10 ને હપ્તા બની લીધો તો મોબાઈલ તો મોબાઈલ પણ તો મોબાઈલ છે ઉધાર ખરીદ્યું વ્યવહાર ના બે પ્રકાર છે રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર બરોબર ઘટના હવે તમારા માટે તો ઘટના એટલે શું રોડ પર એક એક્સિડન્ટ થયો એક બનાવ બને ઘટના બની ના ભાઈ એની વાત નહીં ચાલ બનાવ એટલે પરિણામ પરિણામ એટલે રિઝલ્ટ તમે બધા ધોરણ 10 ની પરીક્ષા આપી રિઝલ્ટ આવ્યું હા કે ના હા આવી ગયું હા 10 માં જો આપણે આવ્યું 70-75 એ રિઝલ્ટ અહીં એ રિઝલ્ટ ની વાત નહીં ચાલતી જો અહીંયા રિઝલ્ટ થી જો ઉભું થાય ચલો આ રિઝલ્ટ બનાવીએ બનાવ પરિણામ રિઝલ્ટ એટલે શું બરોબર હવે આ કેલ્ક્યુલેટર મેં ખરીદ્યું વિદ્યાર્થી મિત્રો 150 રૂપિયા લીધા મેં કેલ્ક્યુલેટર ના દેખાય 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 પચાસ નો
50 નફો. આ નફો આને બનાવ કહેવાય, આને જ પરિણામ રિઝલ્ટ કહેવાય. બોલો પરિણામ રિઝલ્ટ કઈ વ્યાખ્યા સમજમાં આવી? તમારી સામે આ કેલ્ક્યુલેટર 100 માં ખરીદ્યું હતું. મૂડી ઇંગ્લિશ માં બોલે તો કેપિટલ. મૂડી કોને કહેવાય? ધંધાનો માલિક. ધંધાનો માલિક, ધંધાનો માલિક, ધંધામાં રોકડ, માલ કે મિલકત લાવે એને મૂડી લાવ્યો કહેવાય. ફરી ગયો, બધાએ બોલવાની છે, યાદ રાખજો, બોલવાની છે બધાએ. ધંધાનો માલિક, ધંધામાં રોકડ, માલ, મિલકત લાવે એને મૂડી લાવ્યો કહેવાય. કહેવાય. ચલો ધાર્મિક પરમાર વ્યાખ્યા બોલો મૂડીની. ધાર્મિક મૂડીની વ્યાખ્યા, ધંધો શરૂ કરવા, ધંધાના માલિક કે રોકડ માલ મિલકત ધંધામાં લાવ્યો હોય એટલે એને મૂડી લાવ્યો એમ કહેવાય. વેરી ગુડ. ચલો હવે ધાર્મિક પ્રજાપતિ. ધંધાનો માલિક ધંધા માટે રોકડ માલ મિલકત જે ધંધા માટે લાવ્યો તેને મૂડી કહેવાય. અરે વાહ, વેરી ગુડ. હર્ષ બોલતો બેટા. હર્ષ ધંધા નો માલિક પોતાના ધંધામાં રોકડ મિલકત લાવે તેને મૂડી કહેવાય. અરે વાહ, વેરી ગુડ. ચલો આનંદ બોલ. આનંદ, ધંધાનો માલિક પોતે રોકડ મિલકત લાવે તેને મૂડી કહેવાય. અરે વાહ, ચલો કોને? કુલદીપ. ધંધાનો માલિક ધંધામાં રોકડ માલ કે મિલકત કે અન્ય વસ્તુ, કોઈ પણ વસ્તુ લાવે તો મૂડી લાવ્યો કહેવાય. ધંધાનો માલિક રોકડ લાવે. પછી કોને? મંથન. મંથન, ધંધાનો માલિક ધંધા માટે રોકડ માલ મિલકત ધંધામાં લાવ્યો તેને મૂડી કહેવાય. અરે વાહ, વેરી ગુડ. પ્રકાશ. ધંધાનો માલિક ધંધામાં માલ મિલકત રોકડ લાવ્યો તેને મૂડી કહેવાય. ધંધાનો માલિક ધંધામાં માલ રોકડ માલ મિલકત લાવે તેને મૂડી કહેવાય. હવે તો મૂડી ની વ્યાખ્યામાં શું આવ્યું? પ્રકાશ કહીશ આ મૂડી ની ઊંધી વ્યાખ્યા ઉપર. પ્રકાશ બોલ બેટા વ્યાખ્યા. પ્રકાશ હા સર. આ બોલતો ધંધાનો માલિક ધંધામાં રોકડ માલ મિલકત લાવે તે મૂડી કહેવામાં આવે છે. ના, મૂડી નહીં, ઉપાડ. ઉપાડ ની વાત છે બેટા. ઉપાડ એક્ઝેક્ટ અને ઊંધું બોલ. ઉપાડ. ઉપાડ. સર ઉપાડ ની. ઉપાડ ની એક વાર ફરીથી બોલો ને સર. ઉપાડી ગયા કેમ બોલ્યો જ નથી? હું તમને કહું છું કે તમે તમારી જાતે જવાબ આપી શકશો. આનું ઊંધું બોલો. મૂડીમાં શું બોલ્યો?
ચલો હું પેલા બોલી છું ઉપાડ ધંધા નો માલિક સાંભળજો હવે